મૂળ પાકિસ્તાની મહિલા સહિત ને ખૂની હુમલામાં દસ વર્ષની સજા જુનાગઢના જાગમાલ ચોક પાસે બંગલાની ડેલીમાં રહેતા યુસુફભાઈ અબ્દુલભાઈ શેખ ઉમરવર વર્ષ ના પુત્ર રમીઝે ભારત મિલના ઢોરા પાસે રહેતી મૂળ પાકિસ્તાની નાગરિક નઝમાબેન મહંમદ હનીફ મકરાણીની પુત્રી હિના સાથે ભાગીને ધોરાજી પાસે હાઈવે પર આવેલી દરગાહમાં નિકાહ કરી લીધા હતા નિકાના ત્રણ મહિના બાદ હિનાએ પોતાની સાસુ રિઝવાન બેનને ઈદ હોવાથી માતાનો હાથ ચુંબા જવા કહ્યું હતું આથી હિનાની ફૈજી શબાના આથી હિનાની ફૈજી શબાના બેનની સાથે લઈ હિના અને રમીઝ નઝમા બેનને ત્યાં ભારત મિલના ઢોરે ગયા હતા જે નઝમા બેનને હિનાને કહ્યું હતું કે આતે બહુ ખોટું કર્યું છે બધાને મારીને લાશનું ઢેર કરી દઈશ આથી ત્રણેય ઘેર પરત આવ્યા હતા ત્યારબાદ ચારેક વાગ્યાના અરસામાં જમાલવાડીમાં રહેતો હિનાનો મામાનો દીકરો હનીફ ઉર્ફે બાટલી અલી મામદ બિન હુસૈન આરબ સોહિલ ઉર્ફે રોજડો ગામેતી અને સરફરાઝ આલીભાઈ સમાદ છરી લઈને હિનાને ઘેર ધસી ગયા હતા ત્યાં તેઓએ યુસુફભાઈ યુસુફભાઈના મોટા પુત્ર એઝાઝ અને હિના પર છરીથી હુમલો કરી દીધો હતો જો કે એ વખતે યુસુફભાઈના પુત્રી રિઝવાન બેન અને તેમની નણંદ શબાના બેને રમીઝને રૂમમાં પૂરી દેતા તે બચી ગયા હતા ત્રણેયને લોહી લુહાણ કરી હનીફ ઉર્ફે બાટલી સોહિલ ઉર્ફે રોજડો અને સરફરાઝ નાસી ગયા હતા બનાવને પગલે યુસુફભાઈએ ત્રણેય હુમલાખોરો ઉપરાંત હિનાની માતા નઝમાબેન સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી આ અંગેનો કેસ ચાલી સરકારી વકીલ દેવાણીના દલીલોને ધ્યાનમાં રાખી પાંચમાં એડી સેશન્સ જજ આરડી પાંડે ચારેય આરોપીઓને દસ દસ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા પંદર પંદર હજારનો નો દંડ ફટકાર્યો હતો મયુર ગોહિલ સાથે રહીમ કરવત બીએસ જુનાગઢ